તો હાલ વડાપ્રધાનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્નએ આપ્યું રાજીનામું. તો એલિઝાબેથ બોર્ન 2017માં મેક્રોનની મધ્યવાદી પાર્ટીમાં જોડાઈ હતી અને મેક્રોનની પ્રથમ સરકારમાં તે પહેલાં પરિવહન મંત્રી અને પછી પર્યાવરણ મંત્રી હતા. મેક્રોન ટૂંક સમયમાં નવા નામની જાહેરાત કરશે. એલિઝાબેથ ફ્રાન્સમાં આ પદ સંભાળનાર બીજા મહિલા હતા. 63 વર્ષીય એલિઝાબેથ બોર્ન અગાઉના સરકારમાં શ્રમ મંત્રી હતા. 2020માં શ્રમ મંત્રી બન્યા બાદ બોર્નીએ ઘણા ફેરફારો કર્યા, જેને કારણે બેરોજગાર લોકોને આપવામાં આવતા ભથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. તેમના પગલાંની મંજૂર સંગઠનો અને ડાબેરીઓ દ્વારા આ ભારે ટીકા કરવામાં આવી હતી અને અગાઉ 2018માં જ્યારે તેઓ પરિવહન મંત્રી બન્યા ત્યારે તેમને SNCF રેલવે કંપની તરફથી હડતાળનો સામનો કરવો પડ્યો હતો. તો વાસ્તવમાં આ બોર્ને ગૃહમાં એક બિલ લાગ્યું હતું, જેમાં સ્પર્ધા માટે ટ્રેન નેટવર્ક ખોલવાની અને ભાડે રાખેલા કર્મચારીઓની નોકરીઓ અને લાભોને કાયમી ધોરણે દૂર કરવાની યોજના હતી. આખરે તે બિલ પાસ કરવામાં સફળ રહી હતી. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.